गुड मॉर्निंग फ्रेंड्स, हमें प्रतिजो एमसीक्यू जैसो एक संकर संख्या ने अनुबद्ध संख्या वन अपॉन आई माइनस वन छे तो संकर संख्या खाली जगह ऑप्शन ए वन अपॉन आई माइनस वन, ऑप्शन बी माइनस वन अपॉन आई माइनस वन, ऑप्शन सी वन अपॉन आई प्लस वन और ऑप्शन डी माइनस वन अपॉन आई प्लस वन। चलो प्रथम वाचो तो एक संकर संख्या ने अनुबद्ध संकर संख्या आपने आपेली छे। એટલે ધારો કે એક સંકર સંખ્યા તમારી z is equal to x plus iy હોય તો z બાર કોણ છે? x minus iy, બરાબર? અને તમને ખબર છે કે z ડબલ બાર લે તો એ પાછું કોણ આવી જાય? x plus iy, એટલે z જ થઈ જવાની છે। આવું આપણે શીખી ગયા છે। હવે એક સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર છે કે ધારો કે આ z છે તો એની અનુબદ્ધ કોણ થાય? z બાર, તો એ મને કોણ આપેલું છે? 1 upon i minus 1। ઓકે, હવે પહેલા ઓપ્શન નું સ્વરૂપ જોજો તો બધામાં 1 upon i minus 1 minus 1 upon i minus 1 એ સ્વરૂપે આપણને આપેલું છે, બરાબર છે? એટલે અહીંયા હું જનરલી આપણે છેદમાં સંકર સંખ્યા રાખતા નથી, તો આપણે શું કરીએ? છેદની સંકર સંખ્યાની અનુબદ્ધ અંશ અને છેદમાં ગુણાકાર કરીએ, પણ અત્યારે હું એ નથી કરતી। તો z બાર, તો i ની આગળ સાઈન કઈ છે? પ્લસ 1, અને હું આ વાંચી શકું 1 upon minus 1 plus i માટે z ડબલ બાર શું થશે? તો કે 1 upon minus 1 minus i, i ની આગળ આપણે અપોઝિટ સાઈન મૂકી દીધી, ઓકે i minus 1 છે એટલે આ i minus 1 થયું, ઓકે। હવે આમાંથી આપણે minus 1 કોમન કાઢશું તો છેદમાં શું આવશે? 1 minus 1 into 1 plus i છેદ થશે, તો z ડબલ બાર ને હું z કહી શકું અને આ minus 1 ને ઉપર વાંચું તો z આવી ગયો minus 1 upon 1 plus i। ચાલો, તો ઓપ્શન કયો આવ્યો? b, બરાબર છે? ઓકે, હવે આ જ ઓપ્શન તમને અલગ સ્વરૂપે પણ આપી શકે, આ એક જવાબદારી જીઓ। અને જો આમાં હું અંશ અને છેદમાં અનુબદ્ધ લઉં तो मने फॉर्म शू मिली गयु? माइनस वन प्लस आई अपॉन वन प्लस वन टू। आ जवाब पण साचो छे। एटले पहेला ऑप्शन नुं स्वरूप ज जोवानुं एटले खबर पड़े कि स्टार्टिंग में अनुबद्ध लेवा छे के छेदनी संकर संख्या अनुबद्ध लेवा के न लेवा, बराबर छे? तो आपणे एटलुं खबर पड़े छे कि भाई z ए x plus iy होय तो i ने आगळ प्लस साइन छे, तो z बार मां कोण आवशे? i ने आगळ माइनस साइन, ने z डबल बार करशो एटले फरी पाछुं माइनस नो अपोजिट प्लस, अरे z डबल बार z જ થાય છે। એટલો જ કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ, આ તમારો જવાબ આવી ગયો। પણ આ એમસીક્યુ માં તમને જવાબ આ સ્વરૂપે પણ આપી શકે, તો એ સ્વરૂપ બરાબર જ છે। આ એક સ્ટેપ લઈ લો અથવા ડાયરેક્ટ અહીંથી લઈ લેવાનું, એટલે ખ્યાલ આવી જશે। ચાલો ચોથું એમસીક્યુ। r raised to n plus r raised to n plus 2, સોરી n plus 1 છે, प्लस i रेस टू n प्लस 2 वत्ता i रेस टू n प्लस 3 ની કિંમત ખાલી જગ્યા છે। ઓપ્શન એ 1, ઓપ્શન બી માઇનસ 1, ઓપ્શન સી 0 અને ઓપ્શન ડી i રેસ ટૂ n। तो आपने बहुत सरलता में सीखी गया कि आई स्क्वायर इज इक्वल टू माइनस वन, आई क्यूब इज इक्वल टू आई स्क्वायर इंटू आई, आई स्क्वायर की वैल्यू माइनस वन मूको माइनस वन इंटू आई ये माइनस आई थे। चलो, तो अहीं आपणे तमे आई नी पावर घटनो अभ्यास करो तो आ एन छे, एन प्लस वन, एन प्लस टू, एन प्लस थ्री,
तो आपने શું કરશું કે પહેલા બે પદ ને એઝ ઇટ ઇઝ રાખશું અને આમાંથી ઘટ છૂટી પાડીએ તો i રેસ્ટ ટુ n ઇનટુ i સ્ક્વેર વત્તા i રેસ્ટ ટુ n ઇનટુ i ક્યુબ ચાલશે અથવા હું આને આમ પણ લખી શકું કે n + 1 અને ઇનટુ થઈ ગયો i સ્ક્વેર જ તો મને આની જરૂર નથી પડવાની એમ કે મારું લોજિક શું છે કે પહેલા બે પદ એઝ ઇટ ઇઝ રાખ્યા હવે આ બે પદ જે સ્વરૂપે આપ્યા છે તે સ્વરૂપ મારે પાછળ લાવવું છે રાઈટ એટલે અહીંયા મેં i રેસ્ટ ટુ n તો i રેસ્ટ ટુ n આપી દીધું અને અહીંયા i રેસ્ટ ટુ n + 1 તો અહીંયા મેં i રેસ્ટ ટુ n + 1 એ રાખીને ગળ છૂટી પડી નાખી ચાલો ફરી પાછું આગળના બે પદ એઝ ઇટ ઇઝ i રેસ્ટ ટુ n ઇનટુ -1 અને વત્તા i રેસ્ટ ટુ n + 1 ઇનટુ -1 બરાબર છે તો તમારે પહેલા જે બે બ્રેકેટમાં ટર્મ્સ છે એજ બે ટર્મ્સ ઓપોઝિટ આવી ગઈ હવે અને આ જો i રેસ્ટ ટુ n માઈનસ i રેસ્ટ ટુ n પ્લસ i રેસ્ટ ટુ n + 1 માઈનસ i રેસ્ટ ટુ n + 1 0 + 0 આન્સર આવી ગયો 0 બરાબર છે એટલે આ રીતે જો આનું સરળ રૂપ આપું તો મને i ક્યુબ ની જરૂર પડતી નથી ઘણી સમજો કે આ એક પહેલા i રેસ્ટ ટુ n ઇનટુ i ક્યુબ કરતા પણ i ક્યુબ ની વેલ્યુ માઈનસ i મૂકો પછી પછી ઘાત આપવી પડશે બરાબર સ્ટેપ તો સરખા લેવાના છે તો આ એક દાખલો આપણે i ની જનરલ પાવર n આપ્યો અત્યાર સુધી આપણે i સ્ક્વેર i ક્યુબ i રેસ્ટ ટુ 4 i રેસ્ટ ટુ 6 સુધી જોઈ ગયા હતા ચલો પાંચમો દાખલો 3 + 4 i અપોન 4 minus 5 i 9 વ્યસ્ત ખાલી જગ્યા છે ઓપ્શન એ minus 8 upon 25 plus 31 upon 25 i ઓપ્શન બી 8 upon 25 minus 31 i upon 25 સી ઓપ્શન minus 8 upon 25 minus 31 upon 25 i અને ઓપ્શન ડી 8 upon 25 plus 31i upon 25 ચાલો તો આ જે સંકર સંખ્યા આપી છે એને હું z નામ આપી દઉં હવે આપણે આગળ વાત કરી કે આપણે સૂત્ર વ્યસ્તનું મોડે કરવાનું નથી બરાબર આ તમારો z છે હવે z નો વ્યસ્ત કોણ થશે તો કે z નો વ્યસ્ત ધેટ ઇઝ 1 upon z 1 upon કરશો એટલે 1 upon 4 plus 3i અને એનો જે છેદ કે ઉપર જશે બરાબર છે હવે આપણે સૂત્ર મળે કરવાનું નથી છેદમાં સંકર સંખ્યા રાખવાની નથી તો આપણે શું કરશું અંશ અને છેદમાં 3 minus 4i ગુણાકાર અને ભાગાકાર એટલે આપણને z નો વ્યસ્ત 1 upon z તો છેદમાં શું આવી ગયું તો કે આની અનુબદ્ધ આ છે z 1 dot z 1 બાદ તો માઈનસ પર z 1 નો વર્ગ થશે એટલે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ અંશમાં આપણે બે સંકર સંખ્યાનો ગુણાકાર કરશું તો 12 માઈનસ 16i માઈનસ 15i પ્લસ 20i સ્ક્વેર માટે 1 upon z તો ફરી પાછી i સ્ક્વેર ની વેલ્યુ માઈનસ 1 મૂકશો એટલે 12 માઈનસ આ 20 થશે અને આ તમારો ઇમેજનરી પાર્ટ તો એ એનો સરવાળો આવી ગયો માઈનસ 31i અપોન 9 + 16 ધેરફોર 1 upon z માઈનસ 8 માઈનસ 31i અપોન 25 તો સર 25 ને અલગ અલગ વાંચી લો બરાબર તો કયો ઓપ્શન છે જોઈ લેજો બંને નેગેટિવ છે અપોન 25 તો સી ઓપ્શન આવી ગયો એટલે હું સૂત્ર વ્યસ્તનું મોડે કરતી જ નથી એક જ લોજિક કે છેદમાં સંકર સંખ્યા રાખી શકાય નહીં એટલે છેદની સંકર સંખ્યાને અનુબદ્ધે અંશ અને છેદમાં ગુણાકાર આપણે આગળ શીખ્યા કે આપણે માત્ર z = 3 + 4i એનો વ્યસ્ત જોઈ ગયા હવે અહીંયા તમને બે સંકર સંખ્યાનો ભાગાકાર આપેલો હતો અને એનો આપણે વ્યસ્ત જોયો એટલું ચેન્જ છે
छठू एमसीक्यू, वन प्लस आई होल रेस टू टू एम इज इक्वल टू वन माइनस आई होल रेस टू टू एम थाई एवी न्यूनतम प्राकृतिक संख्या एन खाली जगह छे। ऑप्शन ए चार थसे, ऑप्शन बी आठ, ऑप्शन सी बे अने ऑप्शन डी ट्वेल्व। चलो पक्ष में जे आपेलू छे ते आपणे लई लईशुं, आ आपणे आपी दीधेलू छे अने आपणे एन नी न्यूनतम वेल्यू एन शोधवानो छे, पण एन केवो छे न्यूनतम प्राकृतिक संख्या, एन बिलोंग्स टू एन पण नानी किंमत आपणे शोधवानी छे एन ની। ओके હવે આને હું આમ લખી શકું, ધીસ હોલ સ્ક્વેર એન્ડ ધીસ હોલ રેસ્ટ ટુ એન, સેમ આ બાજુ 1 માઇનસ i હોલ સ્ક્વેર એન્ડ ધીસ હોલ રેસ્ટ ટુ એન, બસ આ વિસ્તરણ કરો x + y હોલ સ્ક્વેર ને x - y હોલ સ્ક્વેર નો 1 + 2i + i સ્ક્વેર હોલ રેસ્ટ ટુ એન ઇઝ ઇક્વલ ટુ 1 - 2i + i સ્ક્વેર હોલ રેસ્ટ ટુ એન, બરાબર। હવે ઘણા વિદ્યાર્થીઓને સરળ મોડે હોય છે, જે છોકરા હોશિયાર છે એ ડાયરેક્ટ આ સ્ટેપ પર ડાયરેક્ટ આ સ્ટેપ લખી દેશે, આ તો બધાને સમજ પડે કે આ સ્ટેપ વાઇઝ કેવું છે, બરાબર। એમસીક્યુ માં બધા સ્ટેપ બતાવવાની જરૂર નથી। ઓકે હવે આને હું આમ લખી શકું 2n in આ બાજુ -1 ની n ઘાત 2n in રાઈટ, તો આપણને શું સારું પડી ગયું 1 is equal to -1 raise to n, 2 raise to n અને i raise to n, આપણને ખબર છે કે ભાઈ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ હશે પણ ઝીરો વેલ્યુ પોસિબલ નથી, n ની વેલ્યુ પર ડિપેન્ડ્સ, બરાબર। અહીંયા જોવો કે n આ -1 raise to n પર તમને શું આપ્યું છે પોઝિટિવ, એટલે આપણે એટલું કહી શકીએ કે 2 raise to n into i raise to n એ ઝીરો નથી, બરાબર, એટલે કેન્સલ કરી દો। હવે વિચારતા જાઓ કે n is equal to 1 મૂકો તો આપણને શું મળે 1 equal to minus 1, રોંગ છે। હવે આપણે n equal to 2 મૂકો તો 1 is equal to minus 1 નો સ્ક્વેર, તો 1 is equal to 1 આવી ગયા, એટલે આ સાચું છે, એટલે ખબર પડે કે n ની વેલ્યુ 2 છે, બરાબર। હવે તમે n ની વેલ્યુ 3 મૂકો તો ફરી પાછું 1 is equal to minus 1, રોંગ છે। n ની વેલ્યુ 4 મૂકો તો minus 1 ની 4 ઘાત plus 1 થવાનું, એટલે આમ તો n ની 2 ના મલ્ટીપલમાં ઘણી બધી કિંમતો આવવાની, પરંતુ આપણને શું પૂછેલું છે ન્યૂનતમ પ્રાકૃતિક સંખ્યા, એટલા માટે મારો જવાબ શું આવશે પ્રશ્ન 20, પણ એ લોકો શું કહ્યું છે આટલું જ ચેન્જ થયું અને સ્મોલ એન કહી દીધા, 2n ને એ લોકોએ નામ શું આપ્યું છે સ્મોલ એન, બરાબર છે। આટલો જ કઈ સરળ પાઠ પ્રમાણે આપવાનું છે, 2n છે એને લોકોએ સ્મોલ n દીધેલા છે, બરાબર। આ તમે ઓપ્શન હવે આપતી નથી, દાખલો ઘરથી ગણી લેવાનો કે શું ચેન્જ આવે છે, આપણે ટ્વાઇસ n ને બદલે શું મૂકી દીધું m, સરળ પાઠ પ્રમાણે આપવાનું છે, ટ્વાઇસ n ને બદલે તમારે m વાંચવાના છે, તે તમે જાતે કરી શકશો। હવે આપણે આગળ સાતમું એમસીક્યુ શીખીશું, તો સ્વાધ્યાય 5 નો પ્રશ્ન 18 છે, એને હું એમસીક્યુ સ્વરૂપે લઈ લઉં છું। સમીકરણ માનાંકમાં 1 માઇનસ r રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ x ના
शून्यतर पूर्णांक उकेलोनी संख्या शोध बराबर आ दाखला ने आपने एमसीक्यू स्वरूप लई लिया छे एक मार्क में जे पूछाय छे तो स्टार्ट करिए अत्यारे ऑप्शन आती नथी मानांकी राख्या तो शू थशे वर्गमूल में रियल पार्ट नो स्क्वेर वत्ता इमेजिनरी पार्ट नो स्क्वेर एटले वन स्क्वेर प्लस माइनस वन नो स्क्वेर वन थशे रेस टू एक्स इज इक्वल टू टू रेस टू एक्स आ रेस टू हाफ हाफ इंटू एक्स एटले टू रेस टू एक्स बाय टू इज इक्वल टू टू रेस टू एक्स हवे संख्या सरखी छे आधार बेस सरखो छे तो घातांक सरखी थशे एक्स बाय टू इज इक्वल टू एक्स माटे एक्स माइनस एक्स बाय टू बराबर जीरो माटे x by 2 बराबर 0 माटे x बराबर 0 तो आपने उकेल सु मंडो x बराबर 0 आज आप लोग खास मार्च जो मोस्ट इम्पोर्टेंट है पर आपने उकेल की वो कुछ लो चे शून्यतर शून्य सिवाय जो शून्यतर शब्द नहीं हो तो यह जवाब सो होते x बराबर 0 पर शून्यतर शब्द आई पहुंचे तो आ उकेल आपने लाई सकिए नहीं कारण क्या शून्य आ गई क्यों એટલે અહીંયા આપણે જવાબ શું મળશે एक पण उकेल मळतो नथी એટલે આ સદે પાંચનો પ્રશ્ન ઓર્ડર એમસીક્યુ માં પૂછાય તો બે રીતે પૂછી શકાય કાં એ શૂન્યતર શબ્દ રાખશે શૂન્યતર પૂર્ણાંક અથવા શૂન્ય શબ્દ કાઢે માત્ર પૂર્ણાંક ઉકેલ પૂછશે બરાબર એટલે સાદો પાટલું જ છે બને વાંચવાનો અર્ધવડ અલગ અલગ થઈ જશે ખ્યાલ આવી ગયો શૂન્યતર શબ્દ હોય તો એક પણ ઉકેલ નથી અને શૂન્યતર શબ્દ કાઢે માત્ર પૂર્ણાંક ઉકેલ તો મને એક ઉકેલ મળ્યો x = 0 ઓકે